देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। આ ગીતના શબ્દો આપણા મનની અંદર રાષ્ટ્ર માટે કંઈક કામ કરવાનો ભાવ જગાડી જાય છે. ત્યારે નવસારીનો એક યુવાન પોતાની યુવાની ભારતને ભારત બનાવી રાખવા દેશ સેવા માટે હુમી રહ્યો છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રહેન કહાં જો સોબત હૈ, જો સોબત હૈ વો ખોબત હૈ. આ યુવાન સૌને જગાડવાનું કામ કરે છે. વાત એમ છે કે દેશમાં ચાલતી ગતિવિધિથી જાગૃત કરવા માટે પંકજ મલે શરૂ કરી છે અવેરનેસની સફર. સમગ્ર ભારત ફરીને વિવિધ રાજ્યની સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓમાં દેશદાસ જાગે પંકજ મલ નીકળી પડ્યા છે સાયકલ પર. યે જો યાત્રા હૈ જો નવસારી પહોંચા હું મેં કરીબ 21,000 પ્લસ કિલોમીટર કરકે, કરીબ લાખ બચ્ચો સે મિલા હું, 100 સે ઉપર સ્કૂલ કોલેજીસ યુનિવર્સિટીઝ વો IITs હો IIMs હો વહાં પે પ્રોગ્રામ્સ કન્ડક્ટ કિયે હૈ. અભી 1.5 સાલ સે કરીબ ગુજરાત કી યાત્રા પે હું, ઓર કોશિશ હૈ કે 2030 તક કા ભારત કૈસા હો, મજબૂત ભારત કૈસા હો, વો મોદી સાહેબ કા મિશન હો યા ભારત કો લેકર કે એક સ્વામી વિવેકાનંદ કી જો સોચ થી, ડોક્ટર અબ્દુલ કલામ કી જો સોચ થી, ઉસ સોચ કો લેકર કે બઢાને કી કોશિશ હૈ. યે યાત્રા કારગિલ મેં 2016 સે સ્ટાર્ટ કી થી, કારગિલ સે કન્યાકુમારી પહોંચા ઓર ઇસ યાત્રા મેં સ્વચ્છ ભારત બેટી બચાઓ અભિયાન કો ભી લિયા. સ્વચ્છ ભારત કે લિયે મોદી સાહેબ ને ને થે પૂરે ભારત મેં, ઉસમે સે હમ 4 લોગ NRIs થે, એક અમ્મા થી જો 102 યર્સ કી થી, ઉનકો ભી પુરસ્કાર મિલા. તો એક ઇસ યાત્રા સે યે સમજ મેં આયા કે ભારત મેં જો આબાદી હૈ ઉસમે સંભાવનાએ બહોત હૈ. એમને માટે નવો એક રસ્તો છે કે જો દરેક વિદ્યાર્થીની આવું વિચારે તો બહુ બધું ડેવલપમેન્ટ લાવી શકે. જરૂરી નથી કે બધી જગ્યાએ બોઈઝ જ આગળ વધે, ગર્લ્સ પણ બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકે છે. અને સેમિનાર આજનો એટલો ઇમ્પોર્ટન્ટ હતો કે દેશમાં શું ચાલી રહ્યું છે જે ઘણા વ્યક્તિઓને હજુ પણ પૂરેપૂરી માહિતી નથી મળતી. તો પંકજ સરનું આ એક કામ બહુ જ સારું છે, જેનાથી દેશને વધારે ડિટેલ્સ મળે છે કે શું ચાલી રહ્યું છે, અમારા જેવા સ્ટુડન્ટ્સને વધારે ખબર પડે કે લોકો શું કરી શકે છે આગળ. આજની પેઢી પણ દેશના ભવ્ય ભાતીગળ ઇતિહાસને સમજી રહી છે અને તેમના સેમિનારમાં સ્વેચ્છાએ ભાગ લઈ રહી છે. એટલે નવસારીમાં આવેલી અગ્રવાલ કોલેજ અને ગાર્ડ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે અને એમણે અમને ઘણા બધા મોટિવેશનના કાર્યક્રમો કરીને અમને આજે મોટિવ કર્યા છે કે આપણે આપણા પોતાના જાતને પહેલાં મોટિવ કરવો જોઈએ, એના પછી જે માણસો કે જે ગરીબ કમ્યુનિટીના છે એમને આપણે કઈ રીતના આગળ વધારવા જોઈએ, તેના માટે એમણે અમને ઘણા બધા મોટિવ કર્યા છે. કે એમણે જે રીતે કીધું કે જે એ લોકોએ જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું કે જ્યાં એક બેન્ચ પણ નહોતી ને ભણવા માટે કંઈ નહોતું, ત્યાંથી આજે ત્યાં લગીને પહોંચી ગયા છે. તેમ કે આપણે હંમેશા ફાઇટ કરતું રહેવું જોઈએ, આપણે કોઈ પણ ટાઈમે એવું નહીં થવું જોઈએ કે ક્વિટ કરી દઈએ. એમને એક પણ એક્ઝામ્પલ આપ્યો કે કોઈ વાર એ જતા સાયકલ ઉભા રાખતા, પાછા કંઈ નહીં મળતું, પાછા ચડે ફ્રસ્ટ્રેટ થઈ જતા કે કંઈ નથી થતું, મારાથી એમ નથી હોતું. પણ એમ કે આપણે ક્વિટ નહીં કરવું જોઈએ, આપણે અગર ક્વિટ કરી જશું તો 70% એ મહેનત પણ આપણી ફેલ થઈ જાય, પાછું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે. એના કરતાં અગર આપણે મહેનત કરશું, કન્ટિન્યુ રાખશું, ફાઇટ કરતા રહેશું તો આપણે કોઈના કોઈ ટાઈમ ભલે લેટ થશે પણ એક મકામ પર પહોંચી જશું અને આપણા ગોલ્સને અચીવ કરી લઈશું. સરકાર બહુ બધી યોજનાઓ બનાવે છે તે આપણે બહુ ફાયદામાં હોય છે પણ આપણે સુધી પહોંચતી જ નથી. તો આપણે આ પંકજભાઈ છે તેનાથી ઇન્સ્પિરેશન લઈ શકીએ કે એ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સાયકલિંગમાં ટ્રાવેલ કરે છે અને હરેક જગ્યાએ એ કોલેજીસને સ્કૂલ્સમાં જઈને મોટિવેટ કરે છે કે બહુ બધી એવી યોજનાઓ છે જે આપણે ફાયદામંદ છે પણ આપણે જાણતા નથી. તો એ આપણે કહે છે કે આવી બધી યોજનાઓ છે અને આપણે ઘણી બધી મદદ પણ કરે છે. તો આપણે પણ આવી રીતે બહાર નીકળીને લોકો સુધી પહોંચવું જોઈએ અને લોકોને મદદ કરવું જોઈએ. હાલ સામાજિક સંદેશો પહોંચાડવા માટે સાયકલ દ્વારા યાત્રા કરવાનો આઈડિયા ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યારે આવું વિદ્યાર્થીને પૂછીએ કે તેમનું આ યાત્રા વિશે શું માનવું છે. યુવા ધનને જાગૃત કરવા માટેની આ પહેલને દરેક રાજ્યમાં સારો આવકાર મળી રહ્યો છે. ત્યારે જો તમારા મનમાં પણ જો કોઈ આવી જનજાગૃતિની જ્યોત પ્રગટી રહી હોય તો તેને બીજામાં પ્રજ્વલિત કરવાનો વિચાર કરજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી ભાવિન પટેલનો રિપોર્ટ.